पेज नंबर 92 पान नंबर 92 रेशमास मदर ट्राइड टू पिक इट अप रेशमानी माताए एने उठावानो प्रयास कर्यो बट इट सडनली बीट हर हैंड बाइट नो भूतकाळ छे बीट परंतु एने सडनली एकाएक ज एना हाथमां बटकू भरी दीधुं आउच सी क्राइड सी एटले रेशमानी माता ए आउच बोली द डक फ्लटर टू द फ्लोर बतक जमीन ऊपर पाखो फफड़ावा लाग्यो इट हडल इन अ कॉर्नर ऑफ द रूम ते रूमना खूणामां हूंफ लेवा माटे गयो हडल्ड एटले हूंफ लेवी ऑल थ्रू द इवनिंग आखी सांज दरमियान रेशमा एंड हर मधर रेशमा अने तेनी माता ट्राइड टू फीड द डक बतक ने खवड़ावानो प्रयास कर्यो फीड एटले खवड़ावो दे पुट ब्रेड क्रम्स जो ए लोको बतक ने बचावा अने खावानु आपे छे कारण के लोकोने लागे छे के बतक छे ए भूख्यु हशे एटले एने ब्रेड क्रम्स एटले ब्रेडना टुकड़ाओ आप्या नट्स सींग दाणा आप्या फ्रूट्स फळो आप्या एंड ग्रेन्स अने अनाज आप्यो इन फ्रंट ऑफ ईट एना समक्ष मुक्यू एनी एनी सामे मुक्यू बट इट डिड नॉट टच एनी ऑफ देम परंतु ते आमाथी कसाय ने एने स्पर्श पण ना करे बतक ने आ कशु ना भाई अथवा कशु ना गम्यू एने आनी तरफ कोई स्पर्श पण ना करे मम्मी लेट अस गिव हिम सम राइस एंड मिल्क सजेस्टेड रेशमा અને એટલા માટે પછી રેશમાએ એની માતાને સજેસ્ટ એટલે સૂચન કર્યું શું સૂચન કર્યું મમ્મી લેટ અસ ગિવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક મમ્મી એને થોડા ભાત અને દૂધ આપીએ રેશમાએ સૂચન કર્યું હર મધર મિક્સ્ડ તેની માતાએ મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ મિલ્ક એન્ડ સુગર એની માતા એટલે કે રેશમાની માતાએ પછી બોઇલ્ડ રાઈસ રાંધેલા ભાત મિલ્ક એટલે દૂધ એન્ડ સુગર અને ખાંડ આ ત્રણેયનું મિશ્રણ કરી અને આપ્યું સી ફેડ ધ બર્ડ તેણે પંખીને ખવડાવ્યું વિથ એન ઇન્ક ફિલર થી હવે ઇન્ક ફિલર શું છે એ તમને સમજાવી દો કે અત્યારે તો ફાઉન્ટેન પેનનો ઉપયોગ બહુ ઓછો થાય છે પણ પહેલાના સમયમાં ફાઉન્ટેન પેનનો ઉપયોગ બહુ થતો હતો વધારે એટલે એમાં જે સહી ખલાસ થઈ જાય તો એ સહી પૂરવા માટે ઇંક ફિલરનો ઉપયોગ કરવામાં આવતો એક પ્લાસ્ટિકની એક નળી ટાઈપ આવે છે કે એની અંદર સહી લેવાની ખડિયામાંથી અને પછી પેનની અંદર પૂરવાની તો સહી પૂરવાનું જે સાહી પૂરવાનું જે સાધન છે એને ઇંક ફિલર કહેવામાં આવે છે તો આ લોકો ખાવાનું ખવડાવે છે તો શેનાથી ખવડાવે છે કારણ કે એની ચાંચ તો બહુ નાની હોય એ કંઈ આપણી જેમ કોળીઓ એને ના અપાય તો એને ઇંક ફિલરથી ખાવાનું ખવડાવ્યું સી ફેડ ધ બર્ડ વિથ એન ઇંક ફિલર તેણે ઇંક ફિલરથી પંખીને ખાવાનું ખવડાવ્યું ધ શોવેલર લાઈક રહી શોવેલર એટલે અહીંયા પંખીની વાત છે પેલું પ્રવાસી એને ગમ્યું હિઝ આઈસ બ્રાઇટન એની આંખોમાં ચમક આવી એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ અને એને એની પાંખો ફફડાવવાનું શરૂ કર્યું બટ હી કુડ નોટ ફ્લાય પરંતુ તે ઉડી શક્યું નહીં તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ પંખીના ચિત્ર છે I know what his name is. It is Mitra, a friend, Reshma said. Reshmae kahyu ke anu naam shu che mane khabar che. I know what his name is. Hu janu chu enu naam shu che. It is Mitra. Te Mitra che. A friend, Mitra no arth thai che Mitra. Reshma said, Reshmae kahyu. Kaan ke Reshma ne koi mitra j natu ane aa pankhi kadach enu પહેલું અને સૌથી વધારે નજીકનું મિત્ર બન્યું એટલે એનું નામ એને મિત્ર પાડ્યું રેશમાએ ધે ટુક એ બાસ્કેટ તેઓએ ટોપલી લીધી એન્ડ પુટ સમ ગ્રાસ અને થોડું ઘાસ મૂક્યું
into it એની અંદર એક ટોપલી લે છે અને એની અંદર થોડું ઘાસ મૂક્યું. It was Mitra's bed. એ મિત્રનો પલંગ હતો. આ રીતે પેલા પંખી માટે પલંગ બનાવી દીધો. રેશમા kept the basket with her. રેશમાએ ટોપલી પોતાની સાથે જ રાખી and slept peacefully. અને શાંતિથી ઊંઘી ગઈ. રેશમાને આ પંખી એટલું બધું ગમતું હતું કે રાતે સૂતી વખતે આ ટોપલી પોતાની સાથે રાખે છે અને ટોપલીમાં પેલું પંખી સૂઈ ગયું હતું અને રેશમા પણ પીસફુલી એટલે શાંતિથી ઊંઘી ગઈ. When she woke up, જ્યારે તે જાગી, she looked at the basket, એણે ટોપલી તરફ જોયું. It was empty, ટોપલી તો ખાલી હતી. રાતે સૂતી વખતે એણે પંખી મૂક્યું હતું પણ જ્યારે જાગી ત્યારે ટોપલી ખાલી હતી. રેશમા cried loudly, મિત્રા મિત્રા where are you? રેશમા જોરથી બોલવા લાગી, મિત્રા મિત્રા તું ક્યાં છે? Her mummy and papa searched in the house. એની મમ્મી અને પપ્પા પણ ઘરમાં સર્ચડ એટલે શોધખોળ કરી પંખીની પણ ક્યાંય મળ્યું નહીં. અને છેવટે ક્યાં મળે છે એ લોકોને પંખી? એન્ડ લાસ્ટ અને છેવટે ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. અને છેવટે બાથરૂમની અંદર વોટર પાણી વોટર ટબ એટલે પાણીના ટબની નિયર એટલે નજીક એને શોધ્યું. આ પંખી ક્યાંથી નીકળ્યું, ક્યાં હતું? તો બાથરૂમમાં ઘૂસી ગયું હતું અને બાથરૂમમાં જે પાણીનો ટબ હોય એની જોડે આ પંખી હતું.